1980 થી 1990 સુધીના દાયકા સુધી સામાન્યતઃ એવી માન્યતા સમાજમાં પ્રવર્તી હતી કે સારો પુરુષાર્થ કરીએ, સારું આયોજન કરીએ તો ચોક્કસ સફળતા મળે જ. અને વાત હકીકત છે, પણ 90ના દાયકાથી થોડી વિચારધારાઓમાં ફેર આવવા માંડ્યો અને એ ધારા એક એવી પ્રવૃત્તિ કે મહેનત અને આયોજનથી તો સફળતા મળે જ છે, પણ વિચારો અને અભિગમોની કિંમત એના કરતા વધારે છે. એટલે એક નવો ટ્રેન્ડ શરૂ થયો કે અપાર્ટ ફ્રોમ યોર પ્લાનિંગ એન્ડ હાર્ડવર્ક, યોર ડેફિનેટ થોટ પ્રોસેસ એન્ડ યોર એટીટ્યુડ્સ, એટલે કે તમારી ચોક્કસ વિચારધારા અને તમારા અભિગમો, દે પ્લે અ મોર વાઇટલ રોલ ઇન બ્રિંગિંગ યુ સક્સેસ એન્ડ ધસ હેપીનેસ. એટલે આ વિચારો તરફ ઘણા બધા સંશોધનો થયા, આ વિચારો તરફ ઘણી બધી ગતિ થઈ અને સુંદર વાતો આપણને મોડર્ન મેનેજમેન્ટ રૂપે મળી, મોડર્ન ડે સોશિયલ રિલેશનશિપ્સ વિશે મળી, મોડર્ન ડે હેલ્થ વિશે આપણને પણ ખૂબ સુંદર વાતો મળી. એટલે આ વાત પ્રથમ હકીકત કે સારા આયોજન અને પુરુષાર્થથી માણસને સફળતા અને સુખ મળે છે. અને એનાથી મોટી વાત આ કે સદવિચારોથી, સદપ્રવૃત્તિથી, સદભાવનાથી અને સવળા અભિગમોથી વ્યક્તિ વધારે સુખી બને છે. આનું એક રાઈટ કોમ્બિનેશન હોય તો જીવનમાં આપણને ચોક્કસ સફળતા અને સુખ પ્રાપ્ત થાય છે. બહુ શાંતિથી આપણે વિચાર કરવાનો છે કે મનુષ્ય જીવન 70-80 વર્ષનું છે. ધીસ ઇઝ અ 70-80 યર ગેમ. હાઉ વેલ યુ પ્લે ઇટ મેટર્સ. 70-80 વર્ષના જીવનમાં આપણે દિવસમાં 8 કલાક સૂઈએ છીએ, એક તૃતીયાંશ દિવસ આપણો સુવામાં જાય છે. એટલે ડિરેક્ટલી પ્રપોર્શનલ સ્ટ્રેટ ઇક્વેશન, એક તૃતીયાંશ જીવન પણ આપણું સુવામાં જવાનું. એટલે તમે 70 વર્ષ પૃથ્વી ઉપર જીવો તો તમારા 23 વર્ષ તો સુવામાં જવાના છે, તમને ખબર જ નથી કે તમારું અસ્તિત્વ છે કે નહીં. તમે સવારે 90 સેકન્ડ બ્રશ કરો તો તમારા જીવનમાં 50-70 દિવસો તો ખાલી બ્રશ કરવામાં જતા રહ્યા. હવે અરીસાના સામેના સમય હું તમને ગણાવતો નથી, એમાં દરેકના જુદા જુદા હોય. આમ આગળથી જોવે, પછી આમ સાઈડમાંથી જોવે, પાછળથી જોવે, પણ હવે તારામાં કોઈ ફેરફાર થવાનો નથી. હવે જે બીબુ ગળી ગયું છે, પણ દરેક વ્યક્તિ અરીસાની સામે ઉભો હોય ત્યારે એને સહેજે જ એક વિચાર તો આવે જ કે થોડુંક 10-15% જો ગોઠવાઈ ગયું હોય સરખું અહીંયા ચહેરો, તો એકાદા વુડમાં હું ચાલી જાત. બોલીવુડ, હોલીવુડ, ટોલીવુડ, કોલીવુડ, ફોલીવુડ, જેટલા પૃથ્વી ઉપર વુડ્સ લાકડા છે એમાં એકાદામાં હું ચાલી ગયો હોત. પણ એ 10-15% ભગવાને ઓછું રાખ્યું છે તો એમ્ફી થિયેટરો ભરાય, બાકી બધા જો અહીંયા આવી જાય, બધા જો સ્ક્રીન ઉપર ચડી જાય તો પછી ઓડિયન્સમાં કોણ બેસે? વોટ આઈ મીન ટુ સે ઇઝ યોર થોટ પ્રોસેસ ડિફાઇન્સ યુ. તમારી વિચારોની પ્રબળતા છે એ તમને, તમારા માર્ગને અને તમારા અંતિમ ધ્યેયને નક્કી કરે છે. તો પ્રથમ મોટી આ વાત છે જે આપણે પહેલા વાત કરી કે જીવનમાં નીતિમય પ્રામાણિક પુરુષાર્થની ટેવ હંમેશા રાખવી. આ સુખી અને પ્રગતિશીલ જીવન માટે પ્રથમ પાયાનો વિચાર છે કે નીતિમય પ્રામાણિક પુરુષાર્થ એ તમારા વ્યવસાયમાં તમે કરો. પુરુષાર્થ આપણે બધા કરીએ છીએ, નીતિમત્તા પ્રામાણિકતા પણ ઘણા ઓછા વત્તાઉંશે આપણે રાખીએ છીએ. પણ પ્રશ્ન આવે છે
જ્યાં નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકી જઈએ છીએ ત્યાં રાતોરાત કોઈ દિવસ કોઈ વ્યક્તિ મહાન નથી થઈ શકતો. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે કે ધ હાઇટ્સ અટેઇન્ડ એન્ડ કેપ્ટ બાય ગ્રેટ પર્સનાલિટીઝ વર નોટ અટેઇન્ડ બાય સડન ફ્લાઇટ બટ દે વાઇલ ધેર કમ્પેનિયન્સ સ્લેપ્ટ વિથ ટોઇલિંગ અપવર્ડ્સ એટ નાઇટ. કે મહાપુરુષોએ જીવનમાં જે કક્ષા પ્રાપ્ત કરી છે, જે ઊંચાઈએ પહોંચ્યા છે, એ રાતોરાત નથી પહોંચ્યા. પણ જ્યારે એમના સાથી મિત્રો રાત્રિની ચેન નિંદ્રામાં સૂતા હતા, ત્યારે રાત્રે મોડે મોડે સુધી જાગીને એ લોકોએ પુરુષાર્થ કર્યો છે. માટે કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. અને જે પરિશ્રમી બને છે એને ચોક્કસ સુખ અને પ્રગતિ બંને પ્રાપ્ત થાય છે. માટે જીવનમાં પાયાનો વિચાર હંમેશા કેળવી રાખો કે મારે જીવનમાં પરિશ્રમી ચોક્કસ થવું છે. સચિન તેંડુલકરને આપણે બધાએ રમતા જોયા છે, ગોડ ગિફ્ટેડ ક્રિકેટર કહેવાય, ગોડ ઓફ ક્રિકેટ, વેરી ટેલેન્ટેડ, બોર્ન ટેલેન્ટેડ. એમને 20 વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા થયા ત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ સ્પેશિયલ એડિશન કાઢીને એમની આખી એક યાત્રા ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરેલી. એમાં પત્રકારે એમને પ્રશ્ન પૂછેલો કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ. 20 વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટ, એની પહેલા 4 વર્ષનું ડોમેસ્ટિક ક્રિકેટ. ત્યારે સચિને ખૂબ સુંદર જવાબ આપેલો. એમને કહ્યું કે મારા 20 વર્ષનું ઇન્ટરનેશનલ ક્રિકેટ ને પહેલા 4 વર્ષનું ડોમેસ્ટિક ક્રિકેટ, ઇન 24 યર્સ ધેર હેઝ નેવર બીન અ સિંગલ ડે વેર આઈ હેવ નોટ રીચ ધ નેટ્સ એટ 6 AM ઇન ધ મોર્નિંગ. સવારે 6 વાગે હું નેટ પર ન પહોંચ્યો હોય એક પણ દિવસ નથી. અને આપણે બધાએ 10-એક વખત નિર્ણય કર્યા હશે કે સવારે આ કેન્દ્ર બહુ નજીક છે, બગીચો, મારે સવારે ઉઠીને વોકિંગ કરવા જવું છે, યોગાસન કરવા જવું છે, જોગિંગ કરવા જવું છે. 10-એક વખત નિર્ણયો થયા હશે અને 10-એક વખત તૂટ્યા હશે, હા કે ના? હવે આજે બેઠા બેઠા અહીંયા પાક્કો નિર્ણય કરજો. મેક અ ફર્મ ડિસિશન. તરત પત્રકારે આ પ્રશ્ન બીજો પૂછ્યો કે આગલા દિવસે તમે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો, દેટ મીન્સ થોડા થાકેલા હો અથવા તો યુ આર ઇન અ ગુડ ફોર્મ, તો તમને એમ થાય કે ચલો અત્યારે તો હું ગુડ નિકમાં છું, નહીં વાંધો આવે. તો પણ સચિન બોલ્યા કે સવારે 6 વાગે નેટ ઉપર પહોંચી જ જવાનું, આ નિયમ છે. તો ડિસિપ્લિન, હાર્ડવર્ક ઇઝ ધ સિક્રેટ ઓફ યોર પ્રોગ્રેસ, સક્સેસ એન્ડ ઓલ હેપીનેસ ઇન યોર લાઈફ. ડિસિપ્લિન, હાર્ડવર્કની હંમેશા ટેવ પાડવી. પ્રચંડ પુરુષાર્થ કરવો ઇઝ નોટ ઓનલી અ હ્યુમન ડ્યુટી, ઇઝ નોટ ઓનલી અ હ્યુમન એન્ડેવર, ઇટ્સ અ હ્યુમન ડિગ્નિટી, આપણું ગૌરવ છે. અને પુરુષાર્થનો ક્રમ ભગવાને પ્રકૃતિમાં મૂકેલો જ છે. તમે ત્યાં નોર્થ આફ્રિકાના જંગલ્સ માટે એક કહેવત છે કે એવરી મોર્નિંગ વેન ધ સન રાઇઝિસ ધ સ્લોએસ્ટ ડિયર હેઝ ટુ રન મિનિમમ ફાસ્ટર દેન ધ ફાસ્ટેસ્ટ લાયન ટુ સી ધ ઇવનિંગ. કે જે ધીમામાં ધીમું હરણ હોય ને એને ઝડપીમાં ઝડપી સિંહ કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે તો એ સાંજ જોવે, નહીં તો એનો શિકાર થઈ જાય. એન્ડ ધ સ્લોએસ્ટ લાયન has to run minimum faster than the slowest deer to see the evening. અને જે ધીમામાં ધીમો સિંહ હોય ને એને ધીમામાં ધીમા હરણ કરતા થોડુંક તો ઝડપી દોડવું પડશે તો એ સાંજ જોશે, નહીં તો ભૂખ્યો મરી જશે. પછી નીચે કન્ક્લુઝનમાં લખેલું છે, સો વેધર યુ આર ધ લાયન ઓર ધ ડિયર, વેન ધ સન રાઇઝિસ યુ હેવ ટુ રન. તમે સિંહ હો કે હરણ હો, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે છે. એટલે પરિશ્રમી થવું, ડિસિપ્લિન રીતે, પણ એમાં નૈતિકતા અને પ્રામાણિકતા હંમેશા રાખવી. જો નૈતિકતા અને પ્રામાણિકતા ન હોય તો કદાચ શરૂઆતમાં તમને પ્રગતિ ઝડપી દેખાય,
ઘણું ધન આવતું દેખાય, પણ વેન યુ પ્લે વિથ એથિક્સ, એથિક્સ પ્લેઝ વિથ યુ. આપણે કોઈ દિવસ ઇલેક્ટ્રિસિટી સાથે રમી શકીએ, પાણી સાથે રમાય, અગ્નિ સાથે રમાય, હા કે ના? એમ સિદ્ધાંત અને નીતિ નિયમ સાથે પણ ન રમાય. આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો પરમ દિવસે ચોક્કસ પ્રશ્ન આવે. તમે 35-40 વર્ષથી તમારી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકેની કારકિર્દી હોય, અને મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડના તમે ચેરમેન પણ બન્યા હોય, તો પણ તમને પ્લગમાં આંગળી નાખવાનો અધિકાર નથી. તમને એમ થાય કે હું 35 વર્ષથી ડિસ્ટ્રીબ્યુશન ઇલેક્ટ્રિસિટીનું કરું છું, તમે પ્લગની સામે રવિવારે સવારે તમે સન્ડે ન્યૂઝપેપર ખોલીને બેઠા હોય વિથ અ કપ ઓફ કોફી, ને તમે એમ કેફમાં આવી જાઓ અને કોલર ઊંચા કરીને કહો કે જો આ ચેરમેનની આંગળી છે અને હું નાખું છું અંદર પ્લગમાં ઇલેક્ટ્રિસિટી, તારું ડિસ્ટ્રીબ્યુશન બધું મારા હાથમાં છે, ધ્યાન રાખજે આંગળીનું, તો ઇલેક્ટ્રિસિટી માને? ઇલેક્ટ્રિસિટી ડઝન્ટ નો યોર ફર્સ્ટ પોઝિશન એન્ડ પાવર. ઇન ધ સેમ વે એથિક્સ, નોર્મ્સ, ડિસિપ્લિન્સ ડઝન્ટ નો યોર ફર્સ્ટ પોઝિશન એન્ડ પાવર. ઇલેક્ટ્રિસિટી જેવું છે, ચીપકાવી દે, મરી જવાય. તો સુખી અને પ્રગતિશીલ જીવન માટે કદાચ થોડીક ઓછી પ્રગતિ શરૂઆતમાં થતી જણાય, લાભ ઓછો થતો જણાય, પણ નીતિમત્તા અને પ્રામાણિકતાને હંમેશા વળગી રહેજો. તો આજે નહીં તો કાલે ચોક્કસ પ્રગતિ થાય જ. અને તમારું કોન્સાયન્સ ક્લિયર રહે ને. અંગ્રેજીમાં એક કહેવત છે, નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ. તમે રાત્રે બેડરૂમમાં સુવા જાઓ ને પોચામાં પોચું ને ફર્સ્ટ ક્લાસ ઓસીકું કયું છે તમારું ક્લિયર કોન્સાયન્સ, કે મેં આજે કોઈનું ખોટું નથી કર્યું, મેં કોઈનું ખોટું લીધું નથી, મેં ક્યાંય અનીતિ નથી કરી. તો એ નૈતિકતા અને પ્રામાણિકતા રાખવી ખૂબ જરૂરી છે, તો જીવનમાં સુખ શાંતિ અને આનંદ પ્રગતિ હંમેશા થતી રહે, ચોક્કસપણે થતી રહે, વિથ અ સ્ટ્રોંગ ફાઉન્ડેશન. અને જેને જેને નથી રાખી એ મોટી મોટી પદવી ઉપરથી પણ પડી ગયા છે. તમે ક્યાંક નીતિમત્તા અને પ્રામાણિકતામાં ચૂકો તો ગમે તે પદ પ્રતિષ્ઠા ઉપર હો, તમે 73 વર્ષે પણ તિહાર જેલમાં જઈ શકો છો ને. પ્રશ્ન આવી જ શકે ત્યારે તે દિવસે બધું એક સાથે હાથમાંથી જતું રહે. યુ કેન બીકમ ઝીરો ફ્રોમ હીરો વિધિન સેકન્ડ. એટલે એક આ વાત છે. બીજું, પ્રગતિશીલ અને સુખી જીવન માટે થોડું વર્ક લાઈફ બેલેન્સ રાખજો. ખાલી જીવનમાં કામ કરવું